હલો કેમ છો મજામાં છો ઘરે છો સેફ છો ઓકે ગુડ ચલો તો લેક્ચર નંબર તેરની આજે આપણે શરૂઆત કરીશું લાસ્ટ ટાઈમ સુધીમાં આપણે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષમાં શું ડિફરન્સ છે તેની થોડી વાત કરી બીજું કે વિદ્યુત વિભાજન કોષમાં જ્યારે એનોડ અને કૅોળ ઉપર વિદ્યુત પ્રવાહ આપવાને કારણે કોઈકનું ઓક્સિડેશન થાય છે અથવા કોઈકનું રિડક્શન થાય છે અને વિદ્યુત ધ્રુવો ઉપર એટલે કે એનોડ અને કેથોડ ઉપર અલગ અલગ કંઈક જો મળે છે તો આપણે આજે આખા લેક્ચરમાં એ કોન્સેપ્ટને પહેલાં ક્લિયર કરીશું કે ભાઈ વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ અને કેથોડ ઉપર કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય એ વાત નક્કી છે કે એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને બીજી એ વાત પણ નક્કી જ છે કે કેથોડ ઉપર રિડક્શન થાય આ તો તમે મગજમાં બેસાડી દો કાયમ માટે પછી એ વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય બંને પ્રકારના કોષમાં એનોડ એટલે ઓક્સિડેશન એ ફિક્સ છે અને કેથોડ એટલે રિડક્શન એવું પણ ફિક્સ છે હવે આ જગ્યા ઉપર વિદ્યુત વિભાજન કોષમાં કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય તેની વાત આપણે આજે ડિટેલમાં કરવાની છે તો સમજીએ હવે સૌથી પહેલાં યાદ એ રાખવાનું છે સૌથી પહેલાં તમારે યાદ એ રાખવાનું છે કે વિદ્યુત વિભાજ્યનું જે કંઈ પણ સોલ્યુશન હોય વિદ્યુત વિભાજ્યના સોલ્યુશનમાં આપણે શરૂઆત કરીએ છીએ પહેલાં કે જ્યારે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા નિષ્ક્રિય ધ્રુવો વડે કરવામાં આવે ત્યારે નિષ્ક્રિય ધ્રુવો જેવા કે પ્લેટિનમ અથવા ગ્રેફાઇટ વાપરેલો હોય ત્યારે પહેલી કન્ડિશન આપણે આ માનેલી છે કે આપણે જે કંઈ પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરવી છે અત્યારે એમાં આપણા જે ઇલેક્ટ્રોડ્સ છે એટલે કે જે એનોડ અને જે કેથોડ છે એને આપણે કેવા રાખી દઈએ નિષ્ક્રિય ઓકે આ પહેલી વાત નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વાપરીને પ્રક્રિયા કરવાની ચાલો આ પહેલી વસ્તુ અત્યારે આપણે ફિક્સ કરી દીધી બીજી વસ્તુ કે જ્યારે પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે ત્યારે આપણને ખબર જ છે કે એનોડ ઉપર હંમેશા શું થશે તો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન કોનું થશે એ પણ યાદ રાખો કે જે નેગેટિવ આયન હશે જે નેગેટિવ આયન હશે તેનું ઓક્સિડેશન થશે ત્રીજી વસ્તુ કે કેથોડ ઉપર શું થશે તો કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થશે અને રિડક્શન કોનું થશે રિડક્શન કોનું થશે તો કે જે પોઝિટિવ આયન હશે જે પોઝિટિવ આયન હશે તેનું રિડક્શન થશે આટલી વાત ક્લિયર તો અત્યારે આપણે જે શીખવા જઈ રહેલા છે તેમાં મેં કન્ડિશન પહેલી લીધેલી છે કે આજે હું જે કોઈ પણ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરાવડાવીશ તેમાં હું વારે વારે કહું નહીં આપણે માની લઈશું કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવાની છે બીજી વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખો કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થશે ક્લિયર છે આટલી વાત ઓકે શરૂ કરીશું બીજું તમે બધા પહેલાં તો આટલી વસ્તુ લખી લો આટલી વસ્તુ લખી લો હું તમને પાછળથી આનો શોર્ટકટ પણ બતાવીશ પણ પહેલાં કોન્સેપ્શિયલ મેથડ ઉપર ટેકનિકલી સાઉન્ડ થઈ જાઓ ઓકે એટલે પહેલાં તમે આટલી વસ્તુ લખ્યું દો આ કંઈ નવું નથી મેં તમને જે ઇ એમએફ સિરીઝ બતાવેલી તે જ વેલ્યુ મેં બધી લખેલી છે તે જ બધી વસ્તુઓ લખેલી છે અહીંયા ઈ એમએફ સિરીઝની જ વેલ્યુઓ લખેલી છે બધી વેલ્યુને મેં ઉતરતા ક્રમમાં રાખેલી છે દરેકની વેલ્યુ તમે જોશો તો ઉતરતા ક્રમમાં છે આ ઓકે આમાં બીજા બે શબ્દો યાદ રાખજો કે જેમ તમે ઉપરથી નીચે તરફ જશો ઈ એમએફ શ્રેણી જ છે આ તમારી અને જેમ આ શ્રેણીમાં તમે ઉપરથી નીચે ઉતરશો ઉપરથી નીચે ઉતરશો તેમ તેમ શું થશે કે બે વસ્તુ થશે એક તો ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે જ્યારે કમ્પેર કરવાની વાત આવશે ને ત્યારે આનું કામ લાગશે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે ઓકે અને બીજું બીજું યાદ રાખો કે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની અનુભવવાની વૃત્તિ ઘટશે બસ આ બે સેન્ટેન્સ અત્યારે યાદ રાખો કે જેમ આ સિરીઝમાં નંબર એકથી નંબર લગભગ ઓગણીસ સુધી એક નંબરથી ઓગણીસ નંબર સુધી તમે પહોંચો છો સિરીઝમાં તમે જેમ ધીમે 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 નીચે ઉતરતા જાઓ છો તેમ તેમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધશે અને તેમ તેમ રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટશે આટલા બે શબ્દો યાદ રાખો આ સિરીઝ લખી દો મેં જે લખેલું છે એ પ્રમાણે લખી દો બસ અત્યારે મેં જે લખેલું છે એ પ્રમાણે લખી દો પછી આનું કામ શું છે હું તમને કહીશ અને આટલી વસ્તુ હમણાં યાદ રાખો આજના ટોપિક માટે આટલી વસ્તુ પહેલાં નોટ કરી લો તો વિડીયોને પોઝ કરો વિડીયોને પોઝ કરીને નોટ કરી લો ચલો હટી જાઓ ચલો લખી લીધું લખી લીધું ઓકે તો હવે આગળ વધીએ છીએ આપણે ગઈકાલે વાત કરી ક્વેશ્ચન કંઈક એવો બનાવેલો કે ભાઈ પીગાળેલા પીગાળેલા એનએસીએલનું વિદ્યુત વિભાજન વિદ્યુત વિભાજન પીગાળેલા એનએસસીએલનું વિદ્યુત વિભાજન હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે જ કરવાનું છે આજના ટોપિકમાં બધે જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એવું જ માની લેજો હું વારે વારે અહીંયા લખું નહીં અહીંયા લખ્યા પૂછું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરીએ વિદ્યુત ધ્રુવો વડે કરતાં એનોડ ઉપર એનોડ ઉપર ખાલી જગ્યા અને કેથોડ ઉપર ખાલી જગ્યા મળે આવો ક્વેશ્ચન આપણે ગઈકાલે વાત કરી ઓકે હવે આ વિદ્યુત વિભાજનમાં શું છે તો કે આ વિદ્યુત વિભાજનમાં શું હશે તો કે ભાઈ એક પાત્ર હશે એક પાત્ર હશે એક પાત્રમાં પીગાળેલો એનએસીએલ પીગાળેલો એનએસીએલ આ પીગાળેલો એનએસીએલ લીધેલો છે પીગાળેલો એનએસસીએલ લીધેલો છે એટલે એકચ્યુઅલી આની પાસે એનએ પ્લસ આયાનો પણ છે અને સીએલ માઇનસ આયાનો પણ છે ક્લિયર એમાં બે વિદ્યુત ધ્રુવ ડૂબાયેલા હશે એક વિદ્યુત ધ્રુવ એનોડ અને બીજો વિદ્યુત ધ્રુવ કેથોડ આ બે વિદ્યુત ધ્રુવ ડૂબાયેલા હશે જેને બેટરી વડે જોડેલા હશે બેટરીના ધન છેડા સાથે જેને જોઈડ્યો હોય તેને આપણે એનોડ બોલીશું બેટરીના ઋણ છેડા સાથે જેને જોડો હોય તેને આપણે કેઠોડ બોલીશું હવે પીગાળેલો એનએ છે એટલે તેની પાસે બે આયનો છે એક ધન આયન છે એનએ પ્લસ અને બીજો ઋણ આયન છે સીએલ માઇનસ ઓકે હવે ઋણ આયન કોના તરફ એટ્રેક થાય તો કે જે પોઝિટિવ ઇલેક્ટ્રોડ હોય તેના તરફ એટ્રેક થાય અને ધન આયન કોના તરફ એટ્રેક થાય તો કે જે તમારો નેગેટિવ ઇલેક્ટ્રોડ છે તેના તરફ એટ્રેક થાય અહીં બેટરીના ધન છેડા સાથે એનોડ જોયડો છે તો એનોડ પોઝિટિવ અને કેથોડ નેગેટિવ આટલી આઈડિયા છે હવે ઓકે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય એટલે આ કેસમાં આ કેસમાં તમે અહીંયા જો એનોઇડની પ્રક્રિયાનું સમીકરણ લખશો તો એનોડ ઉપર કોણ જશે તકે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન હંમેશા ઋણ આયનનું થાય એટલે કે સીએલ માઇનસ સીએલ માઇનસ પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે અને સીએલ માઇનસનું ઓક્સિડેશન થશે એટલે કંઈક તમે આવું લખશો ટુ સીએલ માઇનસ ગેવ સીએલ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઓકે કેથોડ ઉપર શું થશે તો કે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય અને રિડક્શન હંમેશા ધન એનનું થાય એટલે શું લખશો ટુ ટાઈમ્સ એનએ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગિવ્સ શું ભયનું આ જગ્યા ઉપર બે વખત સોડિયમ તો સીધી વાત છે કે એનોડ ઉપર શું મળ્યું તો કે ક્લોરીન વાયુ મળ્યો અને કેથોડ ઉપર શું મળ્યું તો કે સોડિયમ ધાતુ મળી આ તમારો જવાબ થઈ ગયો અહીંયા ઓકે આટલું તો આવડે કે જ્યારે પીગળેલી અવસ્થામાં કોઈ વસ્તુ આપેલી હોય તો શું એ આવડે પણ હવે આપણે શું કરીએ છીએ હવે આપણે દ્રાવણ લઈએ છીએ હવે આપણે એવું કરીએ છીએ કે એનએસીએલને પીગાડતા નથી એનએસીએલને પાણીમાં ઓગાડીને એનું કંઈક દ્રાવણ બનાવેલું છે તો સમજો પીગાળેલા એનએસીએલનું એવો શબ્દ નથી હવે શબ્દ શું છે તો કે શબ્દ છે ભાઈ આ જગ્યા ઉપર કે એનએસીએલના શબ્દ કંઈક આવો છે એનએસીએલના એનએસીએલના વિભાજન કરતા કોના વડે તકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરતા એનોડ ઉપર ખાલી જગ્યા અને કેઠોડ ઉપર ખાલી જગ્યા નિપજ મળે છે હવે બરાબર ધ્યાનથી સમજો હવે આ પાત્રમાં એનએસીએલની સાથે સાથે આ પાત્રમાં એનએસીએલની સાથે સાથે આ પાત્રમાં પાણી પણ છે એચ પણ છે ઓકે એનએસસીએલને પાણીમાં ઓગાડીને જલીય દ્રાવણ બનાવેલું છે એટલે આ પાત્રમાં હવે એનએસસીએલ તો હતો જ એની સાથે સાથે પાણી પણ છે અને હવે તમે જાણો છો કે પાણીમાં પણ આયનો રહેલા છે એચ પ્લસ અને ઓએચ માઇનસ પાણીમાં પણ બે આયનો રહેલા છે એચ પ્લસ અને ઓએચ માઇનસ એનએસસીએલ પાસે તો બે આયનો છે જ એનએ પ્લસ અને સીએલ માઇનસ પણ હવે આ પાણી પાસે પણ બે આયનો છે એચ પ્લસ અને ઓએચ માઇનસ મેં કીધું તે પ્રમાણે કે ઓક્સિડેશન હંમેશા કોનું થાય તો કે ઓક્સિડેશન હંમેશા ઓક્સિડેશન ઋણ આયનનું થાય અને રિડક્શન હંમેશા કોનું થાય તો કે રિડક્શન હંમેશા ધન આયનનું થાય તો આ કેસમાં જ્યારે પીગાળેલો એનએસસીએલ હતો ત્યારે તો એક જ ધન આયન હતો અને એક જ ઋણ આયન હતો એટલે કોઈ પ્રોબ્લેમ નથી ઓળખવામાં કે ઋણ આયન તરીકે ક્લોરિન છે તો ક્લોરિનનું ઓક્સિડેશન અને ધન આયન તરીકે સોડિયમ છે તો સોડિયમનું રિડક્શન પણ હવે જ્યારે પાણી પણ આવી ગયું છે પાત્રમાં એનએસીએલનું જલીય દ્રાવણ એવો શબ્દ આવી ગયો છે ત્યારે શું થયું કે હવે તમારી પાસે બે ધન આયનો છે એનએ પ્લસ અને એચ પ્લસ હવે તમારી પાસે બે ઋણ આયનો છે સીએલ માઇનસ અને ઓએચ માઇનસ તો હવે પ્રોબ્લેમ ક્રિએટ થાય આ જગ્યા ઉપર પ્રોબ્લેમ ક્રિએટ થાય કેમ કે સાહેબે તો કીધું સર તમે અત્યારે જ એવું કીધું કે હા એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન કરવાનું તમે અત્યારે એવું કીધું કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન કરવાનું એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે એગ્રી ઓક્સિડેશન કોનું થશે તો કે ઋણ આયનનું થશે ઋણ આયન તરીકે હવે આ જગ્યા ઉપર બે પોસિબિલિટી છે સીએલ માઇનસ પણ છે અને ઓએચ માઇનસ પણ છે સીએલ માઇનસ પણ છે અને ઓએચ માઇનસ પણ છે તો આ બંને હરીફાઈ કરશે આ કેસમાં ઓક્સિડેશન અનુભવવા માટે આ બંને હરીફાઈ કરશે અહીં સીએલ માઇનસ કહેશે કે હું ઓક્સિડેશન કરવા માટે જઈશ અને ઓ એચ માઇનસ કહેશે કે હું ઓક્સિડેશન કરવા માટે જઈશ એકચ્યુલી આ ઓએચ માઇનસ શામાંથી આવેલો છે પાણીમાંથી આવેલો છે હા હા તો સીએલ માઇનસ કહેશે કે મારું ઓક્સિડેશન થવું જોઈએ ઓ એચ માઇનસ કહેશે કે ના મારું ઓક્સિડેશન થવું જશે તો અહીંયા બંને લડશે કોનું ઓક્સિડેશન થાય બંને લડશે સેમ વસ્તુ રિડક્શનમાં થશે કે સર તમે એવું કીધું કે કેથોડ ઉપર રિડક્શન થાય એગ્રી કેઠોડ ઉપર રિડક્શન થાય એગ્રી રિડક્શન હંમેશા ધન આયનનું થાય એગ્રી આ જગ્યા ઉપર રિડક્શનના કેસમાં પણ બે ધન આયનો છે એક ધન આયન છે તમારો એનએ પ્લસ અને બીજો ધન આયન છે તમારો એચ પ્લસ જે એચ પ્લસ ક્યાંથી આવેલો છે પાણીમાંથી આવેલો એચ પ્લસ છે ઓકે તો અહીં પાણીમાંથી આવેલો એચ પ્લસ પણ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે છે અહીં પાણીમાંથી આવેલો ઓ માઇનસ પણ રિડક્શન અનુભવવાની વૃત્તિ ધરાવે છે સોરી સોરી ઓક્સિડેશન પાણીમાંથી આવેલો ઓ માઇનસ અહીંયા ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ધરાવે છે પાણીમાંથી આવેલો એચ પ્લસ અહીંયા રિડક્શન અનુભવવાની વૃત્તિ ધરાવે છે અને સીએલ માઇનસ પણ કહે છે કે મારું ઓક્સિડેશન થવું જોઈએ ઓ માઇનસ પણ કહે છે કે મારું ઓક્સિડેશન થવું જોઈએ એને પ્લસ કહી છે કે મારું રિડક્શન થવું જોઈએ એચ પ્લસ કહી છે કે મારું રિડક્શન થવું જોઈએ અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો આ કેસમાં જ્યારે અંદર પાણી એડ થયું ત્યારે તો હવે શું કરીશું આના માટે તમારે હવે આ સિરીઝ જોવાની છે આના માટે તમારે આ સિરીઝ જોવાની છે બરાબર ધ્યાનથી આ સિરીઝ જુઓ હું પાછળથી તમને શોર્ટકટમાં પણ સમજાવીશ પહેલાં એના કોન્સેપ્ટ ક્લિયર કરી દો પાછળથી એકદમ શોર્ટકટમાં પણ તમને ખાલી દસ મિનિટમાં દસથી પંદર મિનિટની અંદર તમને સમજાવી દઈશ એટલે તમે એની જાતે લગતા થઈ જશો પાછળથી હું તમને એકદમ શોર્ટકટ મેથડ સમજાવીશ પણ અત્યારે એકદમ કોન્સેપ્સેલી આ ટોપિકને સમજી લો ચાલો સમજ પડી ગઈ જ્યારે એનએસીએલનું જલીય દ્રાવણ આવ્યો ત્યારે શું પ્રોબ્લેમ ક્રિએટ થયો સમજ પડી ગઈ હા હવે અહીંયા બંને લડવા માંડ્યા આ બંને ઋણ આયનો લડવા માંડ્યા કે ભાઈ મારું ઓક્સિડેશન થવું જોઈએ મારું ઓક્સિડેશન થવું જોઈએ અહીંયા બંને ધન આયનો લડવા માંડ્યા કે ભાઈ મારું રિડક્શન થવું જોઈએ મારું રિડક્શન થવું જોઈએ પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગયો તો એના માટે બનાવેલી છે ભાઈ આ ઈએમએફ સિરીઝ કે જેમાં સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને ઉતરતા ક્રમમાં ગોઠવતા જઈને આ સિરીઝ આપણે બનાવેલી છે ચોપડીમાં આપેલી જ છે હવે સિરીઝમાં મેં તમને અત્યારે બે લાઈન યાદ રાખવાની કીધેલી કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ આપણે પહેલાં વાત કરીએ ઓક્સિડેશનની હવે કયા બે વસ્તુ લડે છે તો કે સીએલ માઇનસ અને ઓએચ માઇનસ લડે છે સીએલ માઇનસ ક્યાં છે આવી રહ્યો આપણો સીએલ માઇનસ ઓએચ માઇનસ ક્યાં છે હવે ઓએચ માઇનસ એકચ્યુલી દેખાતો કોઈ જગ્યા પર નથી પણ ઓએચ માઇનસ એમાંથી આવેલો છે પાણીમાંથી આવેલો છે ને અહીંયા ઓએચ માઇનસ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે પાણીમાંથી આવેલો ઓએચ માઇનસ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે એટલે અહીંયા મેં લખેલું હશે એચ ટુઓની બાજુમાં ઓક્સિડેશન એટલે આ જોવાનું છે આ જોવાનું છે તો આ જોવાનું છે અને આ જોવાનું છે આઈરિયા આ બંને લડી રહેલા છે સમજ પડે છે સિરીઝમાં એમ તમે જોવા જશો તો ઓએચ માઇનસ દેખાશે નહીં તમને બુકમાં જોવા જશો તો બટ આ ઓએચ માઇનસ આવેલો છે એક્ચુલી એચ ટુઓમાંથી અને એચ ટુ માટેના ઓક્સિડેશનની પ્રક્રિયાનું સમીકરણ સિરીઝમાં આપેલું છે બરાબર તો મેં તમને અહીંયા લખી આપેલું છે હવે અહીંયા સીએલ માઇનસ અને ઓએચ માઇનસ એટલે ઇનડાયરેક્ટલી બોલો કે સીએલ માઇનસ અને એચ કે જે ઓક્સિડેશન પામમાંની વૃત્તિ ધરાવે છે તેઓ એચ તો સીએલ માઇનસ અને એચ લડી લયેલા છે અહીંયા આ જગ્યા ઉપર તો બેમાંથી કોણ જીતશે આનું ઓક્સિડેશન થશે કે આનું ઓક્સિડેશન થશે તો મેં સેન્ટેન્સ શું લખેલું આની પહેલાં આગળ કે સિરીઝમાં જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ શું થાય જો આપણે ઓક્સિડેશનની વાત કરીએ તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે છે જેમ તમે અપ ટુ ડાઉન જશો તેમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે છે તો બોલો સીએલ માઇનસનું ઓક્સિડેશન થશે કે એચ ટુઓનું ઓક્સિડેશન થશે જેમ ઉપરથી નીચે તરફ જશો તેમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે છે તો કોનું ઓક્સિડેશન થશે એચ ટુઓનું તો સીએલ માઇનસની કમ્પેરમાં અહીંયા કોણ જીતશે આ જગ્યા ઉપર એચ જીતી જશે પાણી જીતી જશે તો સીએલ માઇનસનું ઓક્સિડેશન નહીં થાય કોનું ઓક્સિડેશન થશે પાણીનું ઓક્સિડેશન થશે ક્લિયર જો તમે હવે કેઠોળ પર થતી રિડક્શન પ્રક્રિયાની વાત કરો તો અહીંયા પણ આ બે જણા લડી રહેલા છે એનએ પ્લસ પણ લડી રહેલો છે અને એચ પ્લસ પણ લડે છે કે ના ભાઈ મારું રિડક્શન થવું જોઈએ પેલો કહેશે કે મારું રિડક્શન થવું જોઈએ બોલો અહીંયા કોનું રિડક્શન થશે તો પાછું પેલું સેન્ટેન્સ અહીંયા કોણ લડે છે તો અહીંયા એક તો એનએ પ્લસને શોધો કઈ છે એનએ પ્લસ એનએ પ્લસ એનએ પ્લસ આવી રહ્યો એનએ પ્લસ આવી રહ્યો અને હવે એચ ટુઓને શોધો એચ ટ્યુલી એચ ટુઓમાં રહેલો એચ પ્લસ રિડક્શન કરવા માટે જાય છે હા અહીંયા મેં લખેલું છે એચ ટુઓ બટ એચ ટુઓમાં રહેલો એચ ટુઓમાં બે આયનો છે ને ભાઈ એચ પ્લસ અને ઓ એચ માઇનસ તો એચ ટુઓમાં રહેલો એચ પ્લસ આયન રિડક્શન પ્રક્રિયા કરવા માટે જાય છે તો અહીંયા મેં કોઈ જગ્યા પર લખ્યું હશે એચ ટુઓની સાથે રિડક્શન આ લખેલું છે આ જોવાનું છે તે વખતે આ નથી જોવાનું એચ ટુઓ ઓક્સિડેશનવાળો નથી જોવાનો એચ ટુઓ ઓક્સિડેશન લખેલું હોય એનો અર્થ કે એચ ટુઓમાં રહેલો ઓ એચ માઇનસ આયન ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવા માટે જાય છે અને એચ ટુઓની સાથે રિડક્શન લખેલું હોય તો એનો અર્થ કે એચ ટુઓમાં રહેલો એચ પ્લસ આયન રિડક્શન પ્રક્રિયા કરવા માટે જાય છે એચ ટુઓમાં રહેલા એચ પ્લસનું રિડક્શન થવા જઈ રહેલું છે બરાબર તો હવે અહીંયા તમારે આ બેને કમ્પેર કરવાના છે કે એચ રિડક્શન અને એને પ્લસ હવે આ બેમાં કોનું રિડક્શન થઈ શકે છે વધારે તો કે પાછું પેલું સેન્ટેન્સ યાદ કરો સિરીઝમાં ઉપરથી નીચે તરફ જાઓ હવે રિડક્શનની વાત ચાલે છે સિરીઝમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ તેમ રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટતી જાય છે આવો શબ્દ છે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધતી જાય છે જ્યારે રિડક્શન પ્રક્રિયાને અનુભવવાની વૃત્તિ ઘટતી જાય છે તો આની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે કે આની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે જેમ તમે નીચે જાઓ છો તેમ રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટતી જાય છે તો આની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઓછી છે કોની કમ્પેરમાં આની કમ્પેરમાં તો કોનું રિડક્શન થશે અહીંયા એચ ટુઓનું જ રિડક્શન થશે તો અહીંયા પણ કોણ જીતશે આ જ જીતશે તો સવાલનો જવાબ એ છે કે ભાઈ કોનું ઓક્સિડેશન થશે તો કે એચ ટુઓનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે તો કે એચ ટુઓનું જ રિડક્શન થશે સમજ પડે છે ઓક્સિડેશન પણ એચ ટુઓનું જ થશે અને રિડક્શન પણ એચ ટુઓનું જ થશે કઈ રીતે ખ્યાલ આવી ગયો તો પહેલાં લખી લો તો કે એનોડ ઉપર ઓક્સિડેશન કરવા માટે હરીફાઈમાં આ બે વસ્તુ હતી જે પૈકી આ જીતે છે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા અનુભવવા માટે હરીફાઈમાં આ બે વસ્તુ હતી જેમાં પણ આ જીતે છે કેમ જીતે છે એ મેં તમને સમજાવ્યું ઓકે હવે આપણે એના સમીકરણ લખીશું લખી લો પહેલાં આટલું લખી લીધું આટલું ઓકે ચાલો લખી લીધું કમ્પ્લેટ ઓકે તો હવે એ ખબર પડી ગઈ કે એનોડ ઉપર ઓક્સિડેશન પણ પાણીનું જ થવાનું છે એકચ્યુઅલી પાણીમાં રહેલા ઓ એચ માઇનસનું થવાનું છે અને કેથોડ ઉપર રિડક્શન પણ પાણીનું જ થવાનું છે એકચ્યુલી પાણીમાં રહેલા એચ પ્લસનું થવાનું છે તો હવે તો હું એનોડ અને કેથોડના સમીકરણ લખીશ તો એનોડનું સમીકરણ જો પાણી ઓક્સિડેશન પ્રક્રિયા કરે તો એનું સમીકરણ શું અને પાણી રિડક્શન પ્રક્રિયા અનુભવે તો તેનું સમીકરણ શું ધ્યાન રાખો હવે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે એટલે ઇલેક્ટ્રોનને રિમૂવ કરે તો એચ ટુ ઇલેક્ટ્રોન રિમૂવ થવાના છે ધ્યાન આપજો ટુ એચ પ્લસ પ્લસ વન હાફ ઓ ટુ કેમ કે ઓક્સિજન એકલો તો લખી નહીં શકું ઓક્સિજન પણ દ્વિપરમાણવી અણુ છે ઓકે વન હાફ ઓ ટુ પ્લસ અહીંયા ટુ ટાઈમ્સ એચ પ્લસ એટલે ટુ ઇલેક્ટ્રોન્સ રિમૂવ થયા અહીંયા અમે ટુ ટાઈમ્સ એચ પ્લસ લખ્યા એટલે અહીંયા ટુ ઇલેક્ટ્રોન્સ રિમૂવ થયા આ શું થયું પાણી જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરે તે દરમિયાનનું સમીકરણ પાણી જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે તે દરમિયાનનું સમીકરણ ક્લિયર ઓકે હવે જ્યારે પાણીનું રિડક્શન થાય કેથોડ ઉપર કેથોડ ઉપર જ્યારે પાણીનું રિડક્શન થાય તે દરમિયાનનું સમીકરણ શું હશે તો કે ભાઈ આ એચ પાસે જો આ બે ઇલેક્ટ્રોન આવશે ઇલેક્ટ્રોન ગેઇન કરે રિડક્શન પ્રક્રિયા અનુભવે રિડક્શન પ્રક્રિયા અનુભવે તો શું થશે આ દરમિયાન તો આ દરમિયાન કંઈક થશે અહીંયા ટોઈસ એચ ટુ લખવું આ વખતે કંઈક થશે ટુ ટાઈમ્સ ઓ એચ માઇનસ પ્લસ એચ ટુ ધ્યાન આપો ટુ ટાઈમ્સ ઓ એચ માઇનસ પ્લસ એચ ટુ બે દુ ચાર હાઇડ્રોજન બે ને બે ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન બે ઓક્સિજન ઇલેક્ટ્રોન આવ્યા એટલે માઇનસ ચાર્જ બે વાર આવી ગયો ઓકે તો શું થયું કે પાણીનું એનોડ ઉપર ઓક્સિડેશન થયું અને શું મળ્યું તો કે ઓક્સિડેશન થવાથી પાણીનું ઓક્સિડેશન થવાથી એનોડ ઉપર એનોડ ઉપર શું મળે છે તો કે ઓક્સિજન વાયુ મળે છે અને કેથોડ ઉપર શું મળે છે અહીંયા ઓક્સિજન વાયુ મળે છે અહીંયા હાઇડ્રોજન વાયુ મળે છે યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માટે હવે ડાયરેક્ટ પણ યાદ રાખી લો ડાયરેક્ટ પણ યાદ રાખી દો કે જ્યારે જ્યારે પણ તમે પાણીનું ઓક્સિડેશન કરાવડાવશો ત્યારે શું મળશે ઓક્સિજન વાયુ મળશે અને જ્યારે જ્યારે પણ તમે પાણીનું રિડક્શન કરાવડાવશો કેઠોડ ઉપર ત્યારે શું મળશે હાઇડ્રોજન વાયુ મળશે ઇલેક્ટ્રોન બેલેન્સ જ છે બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન અને મળતા હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો શું હશે તો કે હાઇડ્રોજનના એક મોલ મળે એની સામે ઓક્સિજનનો અડધો મોલ મળે ઓક્સિજન અને હાઇડ્રોજનનો રેશિયો શું છે હાઇડ્રોજનના એક મોલ મળે તો ઓક્સિજનનો અડધો મોલ મળે ખૂબ કામ લાગશે આગળ જતા દાખલાઓમાં આ ખૂબ કામ લાગશે આ વસ્તુ યાદ રાખી લો કે જ્યારે પણ પાણીનું ઓક્સિડેશન થાય જ્યારે પણ પાણીનું ઓક્સિડેશન થાય ત્યારે હંમેશા ઓક્સિજન વાયુ મળે અને જ્યારે પણ પાણીનું રિડક્શન થાય ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ મળે આટલી વસ્તુ ક્લિયર જ્યારે પણ પાણીનું રિડક્શન થાય ત્યારે હાઇડ્રોજન વાયુ જ્યારે પણ પાણીનું ઓક્સિજેશન થાય ત્યારે ઓક્સિજન વાયુ યાદ જ રાખી લો આને અને હવે મળતા નીપજનો કંઈક ગુણોત્તર હશે રેશિયો શું હશે તો કે હાઇડ્રોજન વાયુ કરતાં ઓક્સિજન વાયુનું પ્રમાણ અડધું વાર મળે હાઇડ્રોજન વાયુ જેટલો મળશે એના કરતાં ઓક્સિજન વાયુ હંમેશા અડધો મળે એક મોલની સામે અડધો મોલ ઓક્સિજન મળે તો હાઇડ્રોજનના એક મોલ મળ્યા તો ઓક્સિજનના અડધા મોલ મળ્યા કોઈ એવું પૂછે કે હાઇડ્રોજનના દસ મોલ મળે છે તો ઓક્સિજનના કેટલા મોલ મળતા હશે પાંચ મોલ મળતા હશે લખી લો લખી લીધું એનોડ ઉપર મળ્યો ઓક્સિજન વાયુ કેઠોડ ઉપર મળ્યો હાઇડ્રોજન વાયુ હવે અહીંયા જરૂરી નથી કે મોલ રેશો મોલ રેશો બદલાઈ પણ શકે છે ચાલો મોલ રેશો બદલીને ને બતાવું મેં લઈ લીધું અહીંયા એનોડ ઉપર બે મોલ એચ ટુઓ લઈ લીધા અને ઓક્સિડેશન કરવા માટે જાઉં છું તો આ વખતે મને બે દૂ ચાર વખત એચ પ્લસ મળશે જો બરાબર ધ્યાનથી ચાર વખત એચ પ્લસ મળશે ચાર વખત એચ પ્લસ મળ્યા તો આ દરમિયાન મારા ચાર ઇલેક્ટ્રોન છૂટા પડ્યા અને આ વખતે મને કમ્પ્લીટલી એક મોલ જેટલો ઓક્સિજન મળશે કમ્પ્લીટ એક મોલ ઓક્સિજન મળશે ઓકે તો આ સમીકરણ આવું લખો તો પણ સાચું છે પણ હવે તમારે ધ્યાન રાખવાનું કે કેથોડ ઉપર પાછા ચાર ઇલેક્ટ્રોન વપરાવા જ જોઈએ તો આ વખતે હું શું કરીશ અહીંયા મારે કેટલા ઇલેક્ટ્રોન વાપરવાના ચાર ઇલેક્ટ્રોન વાપરવાના જુઓ મેં અહીંયા ચાર ઇલેક્ટ્રોન વાપર્યા ચાર ઇલેક્ટ્રોન વાપર્યા હવે ચાર ઇલેક્ટ્રોન વાપર્યા એટલે મારે અહીંયા લેવા પડે ટોટલ ચાર મોલ જેટલા એચ ટુ ચાર મોલ જેટલા એચ ટુઓ હવે ચાર મોલ જેટલા એચ ટુઓ વાપર્યા એટલે આ જગ્યા ઉપર મને ચાર વખત ઓએચ માઇનસ બનશે અને આ જગ્યા ઉપર ચાર એચ ચાર દુ આઠ હાઇડ્રોજન હતા ચાર હાઇડ્રોજન આવી ગયા એટલે આ જગ્યા ઉપર કંઈક બીજા ટ્વિસ એચ બનશે જોઈ લો તો ફરી પાછું સેમ જ થયું ને હાઇડ્રોજન કરતાં હાઇડ્રોજનના મોલ એચ ટુના મોલ કરતાં ઓટુના મોલ અડધા આવ્યા ને એચ ટુના મોલ કેટલા છે બે તો ઓટુના મોલ કેટલા આવ્યા એક ટેટ્સ એક ક્લિયર ઓકે તો આ રીતે લખો તો પણ સાચું છે બે ઇલેક્ટ્રોનથી બેલેન્સ કરેલું અહીંયા ચાર ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું શું ફરક પડે કંઈ નહીં અને પાછું આખી આખા સમીકરણને બે વડે ભાગી નાખો એટલે ઓરિજિનલ સમીકરણ આવી જાય પાછું ઓકે ચાલો હવે સવાલ પાછો એવો પણ થાય કે સર તમે અહીંયા એવું કીધેલું સવાલ કદાચ જો મનમાં એમ થતો હોય કે સર તમે અહીંયા એવું કીધેલું એકચ્યુલી કે ભાઈ પાણીમાં ઓક્સિડેશન અનુભવવા માટે પાણીમાં રહેલો ઓ માઇનસ આયન ઓક્સિડેશન અનુભવવા માટે જાય છે અને એકચ્યુલી પાણીમાં રહેલો એચ પ્લસ આયન રિડક્શન અનુભવવા માટે જાય છે તો જરાક એ રીતે પણ સમજાવો ને ઓકે ચાલો એ રીતે પણ સમજાવી દો કે કઈ રીતે પાણીમાં રહેલો ઓ એચ માઇનસ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવા માટે જાય છે ફાઇનલી આ જ સમીકરણ આવશે ચલો એ પણ સમજી લો જો એકચ્યુઅલ સમીકરણ હવે શું છે બુકમાં તમે આવું જ જોશો બુકમાં તમે આવું જ જોશો બટ હવે એકચ્યુઅલ સમીકરણ શું છે તો એકચ્યુઅલ સમીકરણ કંઈક આવું છે શું છે તો કે આ ઓએચ માઇનસ ચાર વખત ઓ એચ માઇનસ ચાર વખત ઓ માઇનસ પ્રક્રિયા કરવા માટે જાય છે ત્યારે તે બનાવે છે ઓ ટુ પ્લસ ટ્વિસ એચ ટુ ઓ બે દુ ચાર ને ઓકે ચાર પ્લસ ફોર ઇલેક્ટ્રોન્સ એકચ્યુઅલ પ્રક્રિયા આવી થાય છે બટ હવે આ ઓએચ માઇનસ આવેલો ક્યાંથી છે પાણીમાંથી

ટ્વાઇસ એચ ટુ ઓ ગેવ બે વખત એચ પ્લસ વધતા બે વખત ઓ એચ માઇનસ લખાયવું ટ્વિસ એચ ટુ ઓ બે વખત એચ પ્લસ અને બે વખત ઓ માઇનસ હવે મારે અહીંયા ચાર ઓ છે તો એક કામ કરવું અહીંયા ચાર વખત એચ ટુ તો શું લખાશે ચાર વખત એચ પ્લસ અને ચાર વખત ઓ એચ માઇનસ હવે આ જે ચાર વખત ઓ એચ માઇનસ અહીંયા વાપર્યા તે એકચ્યુલી આ પાણીમાંથી જ આવેલા છે આ પાણીમાંથી જ આવેલા ચાર વખત ઓ માઇનસ કે જેને મેં અહીંયા એક્ચ્યુઅલ પ્રક્રિયામાં વાપર્યા હવે શું કરું નેટ પ્રક્રિયા આ મારે લાવવી છે તો શું કરું આનો ને આનો સરવાળો કરો પ્રક્રિયક પ્રક્રિયક આ બે સમીકરણ છે તમારા એમાં પ્રક્રિયક પ્રક્રિયક બાજુનો સરવાળો કરો નિપજ નિપજ બાજુનો સરવાળો કરો એટલે ઓરિજિનલ સમીકરણ આવી જશે ચેક કરો ફોર ટાઈમ્સ એચ ટુ ઓ પ્લસ ફોર ટાઈમ્સ ઓ માઇનસ ગેવ ઓ प्लस ट्वाइस एच टूओ प्लस फोर इलेक्ट्रॉन प्लस फोर टाइम एच प्लस प्लस फोर टाइम ओ एच माइनस फोर ओ एच माइनस फोर ओ एच माइनस सम समय कैंसल ट्वाइस एच अँ चार वक्त एच टूओ है तो ट्वाइस एच टू ट्वाइस एच टू अँ H2O बाकी रहे जो शूँ आयु ट्वाइस एच टू गेवस ओ टू वत्ता चार इलेक्ट्रॉन वार वक्त एच प्लस ओ टू वार इलेक्ट्रॉन बता चार वक्त एच प्लस તો એક્ચ્યુઅલી પાણીમાં રહેલો ઓએચ માઇનસ જ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવા માટે જાય છે પણ આ ઓએચ માઇનસ એકચ્યુઅલી પાણીમાંથી જ આવેલો છે એટલે આપણે એને ઇનડાયરેક્ટલી આ રીતે લખ્યું કે જે ભાઈ પાણીનું ઓક્સિડેશન થાય છે આ રીતે સમજાવ્યું એવું રિડક્શનમાં પણ થાય છે પણ એટલું બધું કોમ્પ્લિકેટેડ ના બનાવો આને એટલું બધું કોમ્પ્લિકેટેડ ના બનાવો મેં તમને સિમ્પલ શરૂઆતમાં જે એનોડ અને કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખીને આપેલા ને એ જ યાદ રાખો કે પાણી માટે જો ઓક્સિડેશન થાય તો કેવું સમીકરણ અને પાણી માટે જો રિડક્શન થાય તો કેવું સમીકરણ બસ આટલું જ યાદ રાખો તમે એટલું બધું કોમ્પ્લિકેટેડ ના બનાવો આ તો વધારે તમને કોન્સેપ્શલ મેથડમાં ઊંડો ઉતરું છું એટલે કહું છું કે એકચ્યુઅલી પાણીમાં રહેલા ઓ એચ માઇનસનું જ ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થવાથી ઓઠું મળે છે અને એકચ્યુઅલી પાણીમાં રહેલા એચ પ્લસનું રિડક્શન થાય છે અને રિડક્શન થવાથી હાઇડ્રોજન મળે છે બરાબર પણ એટલું બધું કોમ્પ્લિકેટેડ ના બનાવો આને અને સિમ્પલ યાદ રાખો કે જો એનોર્ડ ઉપર ઓક્સિડેશન થાય તો ઓક્સિજન વાયુ મળે અને બીજું સમીકરણ કે લખેલું કે જો કેથોડ ઉપર રિડક્શન થાય તો હાઇડ્રોજન વાયુ મળે ફરીથી લખી આપું જો કેથોડ ઉપર રિડક્શન થાય જો કેથોડ ઉપર રિડક્શન થાય આ વખતે ફોર ટાઈમ્સ એચ ટુ પ્લસ ફોર ઇલેક્ટ્રોન યુઝ કરવા છે તો સામે ગેવસ ફોર ટાઈમ્સ ઓ માઇનસ પ્લસ ચાર દુ આઠ એટલે ફોર ટાઈમ્સ એચ સોરી ટુ ટાઈમ્સ એચ બસ સિમ્પલ યાદ રાખો ને જ્યારે જ્યારે પણ પાણીનું ઓક્સિડેશન કરવાનું હોય ત્યારે આ સમીકરણ અને જ્યારે જ્યારે પણ પાણીનું રિડક્શન કરવાનું થાય ત્યારે આ સમીકરણ ઓક્સિડેશન થાય તો ઓક્સિજન વાયુ મળે રિડક્શન થાય તો હાઇડ્રોજન વાયુ મળે અને રેશિયો હાઇડ્રોજન કરતાં ઓક્સિજનનો અડધો હોય ઓકે લખી લો લખી લીધું હશે ને હા ચાલો ક્લિયર હવે જો અહીંયા આવો શબ્દ હતો કે એનએસસીએલ ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન તો પણ આજે જ્યાં સુધી સાંદ્ર શબ્દ નથી વાપરતા કયો શબ્દ જ્યાં સુધી સાંદ્ર જલીય દ્રાવણ કે સાંદ્ર શબ્દ એવું નથી આવતું ત્યાં સુધી તમારે એવું સમજીને ચાલવાનું છે કે જે કોઈ પણ જલીય દ્રાવણ છે તે મંદ જ છે જ્યાં સુધી અલગથી સાંદ્ર જલીય દ્રાવણ એવો શબ્દ નથી આપતા એનએસીએલના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન તો પણ આ મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન તો પણ આ જ મેથડ હા સાંદ્રજલીય દ્રાવણ એવો શબ્દ હશે ને તો કંઈક બદલાઈ જશે પણ એ વસ્તુ આજે નહીં કરીએ આજે નહીં કરીએ આજે આપણે મંદ જલીય દ્રાવણ છે એવું જ સમજીને બધા એક્ઝામ્પલ કરીશું ઓકે પતી ગયું આટલું હા આગળ જઈએ ઓકે સવાલ સેમ જ રાખું છું કંઈક બદલી કાઢું છું આપણું ઇલેક્ટ્રોલાઇટ બદલી કાઢું છું ચાલો ઓકે હા ધ્યાનથી જોજો હવે સી યુ એસઓ ફોરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતાં એનોડ ઉપર ખાલી જગ્યા અને કેથોડ ઉપર ખાલી જગ્યા મળે ચલો વિચારો શાંતિથી વિચારો સીયુએસઓ ફોરના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરતાં એનોડ ઉપર ખાલી જગ્યા અને કેથોડ ઉપર ખાલી જગ્યા મળે ચલો કરો જાતે વિડીયોને પોઝ કરો અને કરો વિડિયોને પોઝ કરો અને શાંતિથી કરવાની ટ્રાય કરો શું આવે તે કહો ચાલ કયું દ્રાવણ છે સીયુએસઓ ફોર કોપર સલ્ફેક્ટ સીયુએસઓ ફોર અહીંયા બાજુમાં તમને જસ્ટ ફિગરથી બતાવી દઉં પહેલા તો એક પાત્ર હશે એક પાત્રમાં દેખાય છે ને આકૃતિ હા સરસ દેખાય છે એક પાત્રમાં તમે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધેલું છે બે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો રાખેલા છે બંને નિષ્ક્રિય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી બેટરી વડે જોડેલા છે એક પ્લસ છે બીજો માઇનસ છે આ બાજુવાળો પ્લસ આ બાજુવાળો માઇનસ જે પ્લસ છે તેને એનોડ બોલીશું જે માઇનસ છે એને કેઠોડ બોલીશું તો આ એનોડ છે આ બાજુવાળો કેઠોળ છે અહીં તમારી પાસે સીયુએસઓ ફોરનું દ્રાવણ છે કયું દ્રાવણ લીધું તમે અહીંયા સીયુ એસઓ ફોરનું દ્રાવણ લીધું અને તે પણ પાછું જલીય દ્રાવણ લીધું એચ પણ છે એટલે એકચ્યુલી અહીં તમારી પાસે સીયુ પ્લસ ટુ છે એસઓ ફોર માઇનસ ટુ છે પાણી છે એટલે પાછો તમારી પાસે એચ પ્લસ છે એચ પ્લસ છે અને ઓ માઇનસ છે એચ પ્લસ સેમાં રહેલો તો કે એચ ટુઓમાં રહેલો ઓ એચ માઇનસ સેમાં રહેલો તે પણ એચ ટુઓમાં રહેલો હવે એચ માં રહેલો એચ માઇનસ એટલે તે ઓક્સિડેશન કરવા માટે જશે એચ માં રહેલો એચ પ્લસ તો કે તે રિડક્શન પ્રક્રિયા અનુભવવા માટે જશે તો હવે અહીંયા હરીફાઈ કોની થવાની છે તો કે માઇનસ આયનો એવું કહેશે કે અમે ઓક્સિડાઈઝ થઈશું ભાઈ અને પ્લસ આયન એવું કહેશે કે અમે રિડ્યુસ થઈશું તો અહીંયા હરીફાઈ કોની કોની વચ્ચે થવાની છે તો અહીંયા કોણ લડશે અહીંયા સલ્ફેટ આયન લડશે અને એચ ટુઓ ઓક્સિડેશનવાળું લડશે અહીં સીયુ પ્લસ ટુ આયન લડશે અને એચ પ્લસ એટલે કે એચ ટુ રિડક્શન વાળું લડશે એકબીજા સાથે કે ભાઈ અમે ઓક્સિડેશન કરવા જઈશું પેલાં કહેશે કે અમે રિડક્શન કરવા જઈશું વિચારો લખો જાતે વિડીયોને પોઝ કરો અને જાતે લખો ચલો લખશો લખી કૈયું હશે તો ચેક કરો હું લખું છું ચલો પહેલાં વાત કરીએ એનોડ એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય ઓક્સિડેશન હંમેશા ઋણ આયનોનું થાય તો ઋણ આયનોને જુઓ આઈરિયા ઋણ આયનો જુઓ આઈર્યા કયા કયા આયનો જોવાના છે આ કેસમાં આ કેસમાં તમારે જોવાનો છે સલ્ફેટ આ કેસમાં તમારે જોવાનો છે સલ્ફેટ અને બીજું જોવાનું છે તમારે ઓએચ માઇનસ હવે એક્ચુલી ઓએચ માઇનસ નહીં જોવાનું એચ ટુની બાજુમાં ઓક્સિડેશન લખેલું હોય તે જોવાનું તો આ જોવાનું છે આ આ અને આ આ બે વસ્તુ જોવાની છે ઓકે તો કોનું ઓક્સિડેશન થાય ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે જેમ નીચે આવેલા હોય ને તેમ ઓક્સિડેશન વધારે અને જેમ ઉપર આવેલા હોય ને તેમ રિડક્શન વધારે બસ લો ચાલો ગોખી નાખો હવે ગોખી નાખો જેમ નીચે આવેલા વસ્તુ હોય ને તેનું ઓક્સિડેશન વધારે અને જેમ ઉપર આવેલી વસ્તુ હોય ને તેનું રિડક્શન વધારે ચાલો પતિ કઈ વાત હા તો એસો ફોર માઇનસ ટુ છે એસો ફોર માઇનસ ટુ અને એચ ટુ ઓ બેમાંથી કોણ નીચે આવેલું છે તો કે એચ ટુ ઓ વાળું નીચે આવેલું છે તો તેનું ઓક્સિડેશન વધારે અને જ્યારે રિડક્શનની કમ્પેર કરવાની આવે તો જેમ ઉપર હોય ને તેનું રિડક્શન વધારે ચાલો ઓકે તો હવે બોલો શું કરશો કોનું ઓક્સિડેશન કરશો અહીંયા સલ્ફેટનું કે પાણીનું સલ્ફેટનું કે પાણીનું પાણીનું ઓક્સિડેશન કરશો અને જ્યારે પાણીનું ઓક્સિડેશન કરવું હોય પાણીનું જ્યારે ઓક્સિડેશન કરવું હોય તે વખતનું સમીકરણ મેં તમને અત્યારે જ લખાયું કે પાણીનું ઓક્સિડેશન થાય એટલે શું બને પહેલાં તો પાણીનું ઓક્સિડેશન થાય એટલે ઓટું બને હવે ઓ બને છે તમારી મરજી તમારે વનહાફ ઓટું રાખવો હોય તો અહીંયા એક મોલ એસ લો તમારે એક મોલ ઓટું જોઈએ છે તો બે મોલ પાણી લેવા પડશે તો બે મોલ પાણી લેશો એટલે એક મોલ ઓટું થઈ ગયો અને વત્તા બે દુ ચાર ચાર વખત એચ પ્લસ થઈ ગયા અને વધતા ચાર ઇલેક્ટ્રોન છૂટા પડ્યા સમજ પડે છે હા ક્લિયર ઓકે હવે કેઠોણની પ્રક્રિયા કેઠોળ ઉપર શું થાય ભાઈ કેઠોળ ઉપર રિડક્શન થાય રિડક્શન કોનું થાય રિડક્શન હંમેશા ધન આયનનું થાય ધન આયન કયા કયા છે તો કે સીયુ પ્લસ ટુ શોધો તો ક્યાં છે સીયુ પ્લસ ટુ આવી રહ્યો આ તમારો સીયુ પ્લસ ટુ અને બીજું શું છે તકે એચ પ્લસ પણ આપણે એચ પ્લસ નથી જોવાનું આપણે જોવાનું છે એચ ટુઓની બાજુમાં રિડક્શન લખેલું હોય તે એચ ટુઓની બાજુમાં રિડક્શન લખેલું હોય તે ક્લિયર ઓકે ચલો તો હવે ચેક કરો તો ભાઈ જરાક અહીંયા શું થશે શું થશે ચેક કરો તો આ જગ્યા ઉપર હવે બેમાંથી કોણ ઉપર આવેલું છે હવે એકચ્યુઅલી આમ જોવા જાવ તો એક લાઇનમાં લખો મેં તો અહીંયા દસ સુધી મારી જગ્યા પતી ગઈ એટલે તમે એક લાઇનમાં એકથી ઓગણીસ લખો તો ઉપર કોણ આવેલું છે સીયુ પ્લસ ટુ જે ઉપર આવેલો હોય ને તેનું રિડક્શન થાય જે નીચે આવેલો હોય ને તેનું ઓક્સિડેશન થાય આપણે કોઈની કમ્પેર કરીએ બેની કમ્પેર કરીએ અને ઓક્સિડેશનની કમ્પેર કરવાની છે તો જે નીચેની તરફ આવેલો હોય ને તેનું ઓક્સિડેશન થાય અને જો બે એની કમ્પેર કરીએ અને રિડક્શનની વાત કરવી હોય તો જે ઉપરની તરફ હોય ને તેનું રિડક્શન થાય અથવા ભાઈ હવે જેનો એસઆરપી વધારે તેનું રિડક્શન થાય જેનો એસઆરપી વધારે તેનું રિડક્શન થાય સીયુ પ્લસ ટુનો એસઆર એસઆરપી એટલે શું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ તો તમે અહીં જોઈ શકો છો કે સીયુ પ્લસ ટુનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એ એચ ટુઓવાળાના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કરતાં વધારે છે આના રિડક્શન પોટેન્શિયલ કરતાં આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે સિરીઝમાં તમે જોઈ શકો છો એચ ટુ વેલ્યુ આપેલી જ હશે સિરીઝમાં લગભગ કંઈક વેલ્યુ છે આની માઇનસ ઝીરો પોઈન્ટ એટી થ્રી સમથિંગ એવી કંઈ વેલ્યુ છે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ એટી કે માઇનસ ઝીરો પોઈન્ટ એટી થ્રી આવી વેલ્યુ છે ને આની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ ચોત્રીસ સમથિંગ વેલ્યુ છે પ્લસમાં છે આની વેલ્યુ આની વેલ્યુ માઇનસમાં છે તો જેનો એસઆરપી વધારે જેનો એસઆરપી વધારે તેનું રિડક્શન થાય અથવા આપણને યાદ જ છે ને યાર કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સિડેશન વધારે પ્રમાણમાં થાય અને ઉપરથી નીચે તરફ જઈએ ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન ઓછા પ્રમાણમાં થાય બસ આવું જ યાદ રાખવાનું છે ને ઉપરથી નીચે જઈએ તેમ ઓક્સિડેશન વધારે પ્રમાણમાં થાય ઉપરથી નીચે તરફ જઈએ તેમ રિડક્શન ઓછા પ્રમાણમાં થાય તો આ ઉપર છે અને આ નીચે છે તો આનું રિડક્શન ઓછું થશે અને આનું રિડક્શન વધારે થશે તો કોનું રિડક્શન વધારે થશે અહીંયા સીયુ પ્લસ ટુનું કોની કમ્પેરમાં એચ ઓ રિડક્શનની કમ્પેરમાં તો અહીંયા કોણ જીતશે અહીંયા સીયુ પ્લસ ટુ જીતશે રિડક્શનના કેસમાં અને ઓક્સિડેશનના કેસમાં કોણ જીતેલું ઓક્સિડેશનના કેસમાં પાણી જીતેલું બોલો સમજ પડે છે હા તો રિડક્શન લખો સીયુ પ્લસ ટુ પણ ચાર ઇલેક્ટ્રોન વાપરવાના છે યાર અહીંયા તો બે વખત સીયુ પ્લસ ટુ બે વખત સીયુ પ્લસ ટુ એટલે બે દુ ચાર ધન વિજ્બાર ચાર થઈ જશે ઋણ ઋણવિજભાર એટલે કે ફોર ઇલેક્ટ્રોન વાપરવાના છે સામે મળશે બે મોલ કોપર તો નીપજ શું આવી ફાઇનલી તો કે કેથોડ ઉપર મળતી નીપજ થઈ કેથોડ ઉપર મળતી નીપજ થઈ કોપર અને એનોડ ઉપર મળતી નીપજ થઈ ઓક્સિજન એનોડ ઉપર મળતી નીપજ ઓક્સિજન વાયુ કેથોડ ઉપર મળતી નીપજ કોપર ધાતુ રેશિયો પૂછે તો કોપરના કેટલા મોલ મળ્યા બે મોલ એની સામે ઓક્સિજનના કેટલા મોલ મળ્યા એક મોલ એક જેમ બેના રેશિયોમાં ઓક્સિજન અને કેઠોળ પ્રાપ્ત થાય છે પતી ગઈ વાત લખી લો ચલો ઝડપથી ઓકે ઓકે બીજું એક લઉં બીજું એક લઉં છેલ્લું છેલ્લું એ જી એનઓ થ્રી બસ એજી એનોથીના એજી એનોથીના જલીય દ્રાવણ માટેનું વિદ્યુત વિભાજન કરવાનું છે અને બોલવાનું છે કે એનોડ ઉપર ખાલી જગ્યા અને કેઠોળ ઉપર ખાલી જગ્યા નિપજ મળે ચાલો ધ્યાનથી એનોડ ઉપર ખાલી જગ્યા અને કેથોડ ઉપર ખાલી જગ્યા નિપજ મળે ધ્યાનથી જાતે કરો હવે આવડવું જોઈએ શું લીધેલું છે એજી એનો થ્રીનું જલીય દ્રાવણ હવે એ જી એનો થ્રીનું જલીય દ્રાવણ લીધેલું છે એ સિલ્વર નાઇટ્રેટ એજી એનો થ્રી તો શું હશે તેમાં કે તેમાં એક તો એજી પ્લસ હશે અને ઋણ આયન તરીકે એનો થ્રી માઇનસ હશે બીજું જલીય દ્રાવણ કીધેલું છે એટલે પાણી પણ છે પાણી પણ છે એટલે પાણીમાં રહેલો એચ પ્લસ એચ ટુ અને ઋણ આયન તરીકે ઓ એચ માઇનસ એચ ટુ પાણીમાં રહેલો એચ પ્લસ ધન આયન કે જે રિડક્શન અનુભવશે અને પાણીમાં રહેલો ઓ માઇનસ કે જે ઓક્સિડેશન અનુભવશે ચાલો કરો એનોડ ઉપર ઓક્સિડેશન થશે એનોડ ઉપર ઓક્સિડેશન થશે હા બરાબર છે એનોડ ઉપર ઓક્સિડેશન થશે ઓક્સિડેશન કરવા માટે કોણ જશે તે કે ઋણ આયન જશે ઋણ આયન કયા કયા છે તે કે ઋણ આયન અહીંયા બે છે એનો થ્રી માઇનસ અને ઓ માઇનસ હરીફાઈમાં કોણ જીતશે એનો થ્રી માઇનસ જીતશે કે ઓ માઇનસ હવે ઓ માઇનસ એટલે શું જોવાનું તમારે એચ ટુઓની બાજુમાં ઓક્સિડેશન લખેલું હોય તે જોવાનું તો એનો થ્રી માઇનસ જીતશે કે એચ ટુઓ ઓક્સિડેશન જીતશે આયર્યા આઈડિયા જો બાજુ બાજુમાં જ છે બાજુ બાજુમાં જ છે આમને સામને જ છે ઓકે ને મેરે સામને વાલી ખિડકી મેં એક ચાંદ સા ટુકડા રહેતા હૈ બોલો 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 શું થશે શું થશે શું થશે કોણ જીતશે કોનું ઓક્સિડેશન થશે તો કે જે નીચે આવેલું હોય તેનું ઓક્સિડેશન થાય તો આ નીચે કે આ નીચે સિરીઝમાં આ નીચે તો આનું ઓક્સિડેશન થાય આ જીતશે અહીંયા એચ ટુ ઓક્સિડેશનવાળો જીતી જશે તમે અહીંયા એચ ટુ ઓક્સિડેશનવાળાનું સમીકરણ લખશો ઓક્સિડેશનવાળાનું સમીકરણ લખશો એચ ટુ ઓના ઓક્સિડેશનવાળું સમીકરણ લખશો એટલે હવે હું તમને નિપજ કહી દઉં છું કે ઓ ટુ મળશે જ્યારે જ્યારે પણ એચ ટુ ઓનું ઓક્સિડેશન થાય ત્યારે ઓક્સિજન વાયુ નિપજ તરીકે મળે સીટ હવે લખી લેજો હવે કેથોડ ઉપર શું થશે તો કેથોડ ઉપર ધન આયનો લડે કેથોડ વાળા કેસમાં આયનો લડે ધન આયન કયા છે એજી પ્લસ છે અને એચ પ્લસ છે એચ પ્લસ નથી જોવાનો શું જોવાનું છે એચ ટુઓની બાજુમાં રિડક્શન લખેલું હોય તે જોવાનું છે તો અહીં એચ એજી પ્લસ અને એચ ટુ ઓ રિડકશન શોધો 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 આઈર્યો નંબર છ એજી પ્લસ અને નંબર તેર એચ ટુઓની બાજુમાં રિડક્શન બોલો શું થશે જે ઉપર આવેલું હોય તેનું રિડક્શન થાય કોણ ઉપર આવેલો છે એજી પ્લસ ઉપર આવેલો છે કે એચ રિડક્શન ઉપર આવેલો છે સર અહીંયા તો એવું દેખાય છે કે એચ ટુ ઉપર છે અલા ભાઈ એક લાઈનમાં લખેલા છે આ એકથી ઓગણીસ આમ એક સીધી લાઇનમાં એકથી ઓગણીસ લખી કાઢજો તમે અને પછી જુઓ કે કોણ ઉપર આવેલું છે એજી પ્લસ ઉપરની બાજુ આવેલું છે માટે તેનું રિડક્શન થશે તો અહીંયા કોણ જીતશે આ એજી વાળો જીતશે આ એજી વાળો જીતશે અહીંયા ઓકે અને આ હારી જશે આ જગ્યા ઉપર એચ ટુ રિડક્શન હારી જશે તો શું લખશો તો કે એ જી પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ગેવ્સ એ જી લો સિલ્વર ધાતુ કેઠોડ ઉપર મળી હવે અહીંયા પાછું જોજો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બેલેન્સ કર્યા છે તમે પાણીવાળું સમીકરણ કેટલા ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું છે પાણીવાળું સમીકરણ એક ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું છે તો એક એજી થશે અહીંયા જો તમે આ પાણીવાળું સમીકરણ બે ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું હશે ને તો તમને અહીંયા બે એજી મળશે જો પાણીવાળું સમીકરણ ચાર ઇલેક્ટ્રોનથી બેલેન્સ કર્યું હશે તો અહીંયા ચાર ઇલેક્ટ્રોન લખવા પડશે તો અહીંયા ચાર વખત એજી પ્લસ લખવા પડશે તો સામે ચાર મોલ એજી મળશે બરાબર તો ક્લિયર થઈ ગઈ વાત કોઈ ભૂલ નહીં કરો જ્યારે કોઈ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ એવો શબ્દ આપેલો હોય અથવા કયો શબ્દ આપેલો હોય મંદ જલીય દ્રાવણ એવો શબ્દ આપેલો હોય તેમાં તમે આ રીતે જવાબ આપશો તેમાં તમે આ રીતે જવાબ આપશો ક્લિયર કમ્પ્લીટ છે વાત પાકો ઓકે તો આજે આપણે આ પતાવીએ છીએ જલીય દ્રાવણ અથવા તો મંદ જલીય દ્રાવણ વાળો શબ્દ હવે નેક્સ્ટ ટાઈમ શું કરીશ નેક્સ્ટ ટાઈમ સાંદ્ર જલીય દ્રાવણ હોય તો કેવું તેની વાત કરીશું જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છે આપણે પહેલાં આપણે સૌથી પહેલાં વિદ્યુત વિભાજ્ય બે પરિબળો હતા આપણે ગઈકાલે વાત કરેલી વિદ્યુત વિભાજ્ય વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિની વાત કરેલી આપણે બે પરિબળો હતા કે ઇલેક્ટ્રોલિસિસ વિદ્યુત વિભાજન દરમિયાન જે નીપજો પ્રાપ્ત થાય છે તે એકચ્યુઅલી બે પરિબળો પર આધાર રાખે છે પહેલું પરિબળ હતું આપણું વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ જેમાં નંબર એક હતું કે ભાઈ જો વિદ્યુત વિભાજ્ય પીગાળેલી અવસ્થામાં હોય તો હવે જો વિદ્યુત વિભાજ્ય પોતે પીગળેલી અવસ્થામાં હશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી તેમાં એક ધન આયન હશે અને એક ઋણ આયન હશે જેમાં ઋણ આયનનું ઓક્સિડેશન કરી દેવાનું અને ધન આયનનું રિડક્શન કરી દેવાનું કોઈ પ્રોબ્લેમ નથી પછી બીજું એવું હતું કે જો વિદ્યુત વિભાજ્યનું મંદ જલીય દ્રાવણ શબ્દ આપેલો હોય તો તો આજે જે વાત કરી બધી તે મંદ જલીય દ્રાવણ માટે કહી અહીંયા મંદ શબ્દ ના લખેલો હોય તો પણ તમારે સમજવાનું કે મંદ જલીય દ્રાવણ જ છે ખાલી જલીય દ્રાવણ શબ્દ લખેલો હોય તો પણ આપણે એવું સમજવાનું કે મંદ જલીય દ્રાવણ છે હવે ત્રીજી વાત આપણે એ કરીશું આવતીકાલે કે ભાઈ હવે આવો શબ્દ હોય તો આ જ બધા ઉદાહરણ લઈશું આ જ બધા ઉદાહરણ લઈશું અને શબ્દ એવો હોય કે સાંદ્રજલીય દ્રાવણ આવો શબ્દ હોય ત્યારે શું કરવાનું સાંદ્રજલીય દ્રાવણ આવો શબ્દ હોય ત્યારે શું કરવાનું તો સાંદ્રજલીય દ્રાવણ આવો શબ્દ હોય ત્યારે શું કરવાનું એ વાતને આપણે આવતીકાલે જોઈશું ક્લિયર છે ઓકે ચાલો તો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ આ યાદ રાખજો અત્યારે હાલ પૂરતું પાછળથી તમને એક આનો શોર્ટકટ પણ બતાવીશ આ વસ્તુનો શોર્ટકટ પણ બતાવીશ પણ એ પાછળથી પહેલાં તમારા કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ ઓકે મળીએ